મને તો કદાચ જો છૂટ આપવામાં આવે જે છૂટ હું મારા ઘરમાં મારા રૂમમાં લઈ શકતો હોઉં તો હું ઈશ્વરના કોઈ પણ ફોટોગ્રાફને બદલે આ મોબાઈલનો ફોટો ખાલી રાખું અને રોજ સવારે એને હારતોરા કરીને એને પ્રણામ કરું વિજ્ઞાનનો માણસ હોવાથી હું તમને એવું સાબિત કરી આપી શકું એમ છું કે ટેકનોલોજીનો કોઈ દોષ નથી મને તો કદાચ જો છૂટ આપવામાં આવે જે છૂટ હું મારા ઘરમાં મારા રૂમમાં લઈ શકતો હોઉં તો હું ઈશ્વરના કોઈ પણ ફોટોગ્રાફને બદલે આ મોબાઈલનો ફોટો ખાલી રાખું અને રોજ સવારે એને હારતોરા કરીને એને પ્રણામ કરું એટલા માટે પ્રણામ કરું કે આના નિર્માણ કરનારા માણસે કેટલી બધી આપણી દરકાર કરી છે કેટલી બધી દરકાર કરી છે સાહેબ એક મોબાઈલ હાથમાં આવવાથી કેટલા કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેટલી પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ અને બધી જ મોબાઈલમાં સમાઈ ગઈ અમારે ત્યાં ઓધવજીભાઈ પટેલ નામનું બહુ મોટું મોરબીમાં અજંતા ક્લોક્સનું કારખાનું હતું જરૂર નથી અજંતાની કારણ કે આમાં એ જનતા હાજર છે મને સવારે એલાર્મ મૂક મૂકવાની જરૂરિયાત નથી બહુ મોટા મોટી મારો મારા મોબાઈલના ગુણગાન નથી ગાવાના મારે સોશિયલ મીડિયાની વાત કરવાની છે એટલે હું માસ્તર હોવાથી વિષયથી આઘો નહીં જાઉં નહીતર હું મોબાઈલ ઉપર ક્યારેક વાત કરું કે આ મોબાઈલ એક શા માટે ઈશ્વર છે આજનો ઈશ્વર આ છે કારણ કે મને વર્ચ્યુઅલી વર્લ્ડના ઈશ્વર સાથે જે જોડી આપે છે એ આ છે દીકરાને કહેવું પડે દીકરીને કહેવું પડે રાતથી મને ચિંતા હતી કે સવારે ઓલા અથવા ઉબેર ના તો નહીં પાડે ને પણ મારે અહીંયા આવવું ન હોય ને ઘરે બેસીને આને જોવું હોય તો બધી જ ચિંતાઓને એક બાજુ મૂકી દો આ અવેલેબલ છે હા એમ મેં કહ્યું તે પ્રમાણે મને એનો ઉપયોગ કરતા આવડવું જોઈએ આમાં આ પણ અવેલેબલ છે અને અત્યારે લાસ વેગાસની અંદર કયું નૃત્ય થઈ રહ્યું છે કેટલાની હારજીત થઈ રહે છે એ પણ અવેલેબલ છે અને અમુક દેશોની અંદર કેવી કતલ થઈ રહી છે એ પણ અવેલેબલ છે ઇટ ડિપેન્ડ અપોન યુ એન્ડ યોર મેચ્યોરિટી ટુ ડિસાઇડ વોટ ટુ સી એન્ડ વોટ નોટ ટુ સી એટલા માટે આ ટેકનોલોજી આ જે છે એને હું વિરોધમાં જવા તૈયાર મિત્રો હું તમને એક સાદું ઉદાહરણ આપીને મોબાઈલની વાત પૂરી કરી દઉં તમે ક્યારેય એવું વિચાર્યું છે કે એક આખે ને આખી પોસ્ટ ઓફિસ આપણી પાસે છે કેવી પોસ્ટ ઓફિસ અડધી રાત્રે ખુલે અડધી રાત્રે ખુલે તમને ઈચ્છા થઈ કે મારે અડધી રાત્રે અમેરિકામાં ઓસ્ટ્રેલિયામાં વસતા દીકરાને એક સંદેશો આપવો છે તો એ જ મિનિટે તમે એ સંદેશો લખી શકો હવે જો આની ટેકનોલોજી બનાવનારે વિચાર્યું કે તમે લખીને છૂટી જાઓ એમ નહીં તમારે ત્યાંથી લખેલી ટપાલ ગઈ કે નહીં એટલે એણે એ અંદર એક ટીક માર્ક કર્યું મેં મેસેજ જેવો લખીને એને સેન્ડ કર્યો એટલે એણે એક રાઈટ માર્ક કર્યું કે ગયો પછી સામે પહોંચ્યો કે નહીં એ મા બાપ તરીકે મારી છોડી ચિંતા છે સંવેદના છે મેં તો લખ્યું બેટા મજામાં ને વહુને લખ્યું દીકરી કેમ છો આઈ એમ વેઇટિંગ વેધર હી ઓર શી હેઝ રિસિવડ માય મેસેજ ઓર નોટ આની કાળજી ટેકનોલોજીવાળાએ રાખી છે સાહેબ કોઈ એમ ન કહેશો કે ટેકનોલોજીવાળા લોકોએ કંઈ વિચાર્યું નહીં આપણને ઊંડા ભમરિયામાં નાખ્યા ના એણે ખૂબ વિચાર્યું છે ખૂબ એટલે કલ્પનાતીત વિચાર્યું છે પહોંચ્યું કે નહીં તો બીજી ટીક માર્ક લાગે પોસ્ટ ઓફિસ છે પોસ્ટ ઓફિસમાં તો ટપાલ નાખો પછી એ ડબ્બામાંથી અંદર જશે કે નહીં અંદરથી થેલામાં જશે કે નહીં થેલાથી ટ્રેનમાં જશે કે નહીં ટ્રેનથી પ્લેનમાં જશે કે નહીં આવી કેટલી બધી તમને રાહ જોવી પડે એ તો ગયું એક ટીક માર્ક પહોંચ્યું બીજી ટીક માર્ક હજી તમને ચિંતા છે કે દીકરો કદાચ કામમાં હશે વહુ કદાચ 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 રોટલી બનાવતી હશે આવી બધી ચિંતા આપણે બહુ થાય અને એને નહીં વાંચ્યું હોય તો શું થશે તો વ્યવસ્થા ગોઠવી છે સામે જેવું એ મોબાઈલ ખુલે અથવા એ પોતે તમારો વોટ્સઅપનો મેસેજ ખોલે એટલે તમારે એ બે ટીક માર્ક ની અંદર બ્લુ થઈ જાય અને એ બ્લૂ થઈ જાય ને આપણે સૌ ગ્રીન થઈ જઈએ વાહ પહોંચ્યું છે સાહેબ આટલી કાળજી સાહેબ આપણા નજીકના કોઈ માણસો આપણી રાખતા નથી હો તમારે સવારના ઉઠવું હોય તો અમારે અજંતાના એલાર્મમાં એવું હતું કે સવારે ન ઉઠવું તો આમ દબાવો એટલે બંધ પછી હવે તું તારે પડ્યો રહે જે થવું હોય થાય પણ આમાં જોગવાય છે સ્નૂઝ થાય પછી બે ત્રણ મિનિટે ફરી વાર કહે ઉઠ્યો ટૂંટું ટૂંટું ઉઠ ભાઈ વળી તમે અટકાવો એટલે થોડીક વાર પછી કે ઉઠ્યો મોટા ઉઠ એમ તમને કે હવે આનો ઉપયોગ જો આવું કરું કાંઈ વાંધો નહીં ઉઠું છું જરાક થી છું ને લાઈટ વહી ગઈ છે અને મને એમ થાય કે ઉઠ્યું તો નિરર્થક છે તો આ જ મોબાઈલ મને કહે છે કે આમાં ટોર્ચ છે હવે તો મોટી મોટી કથાઓમાં આરતી છે સમૂહ આરતી એ આમ આરતી કરવાને બદલે લોકો કે મોબાઈલની લાઇટ ચાલુ રાખો અને આખો પંડાલ છે એ મોબાઈલની લાઇટથી આરતી કરતો હોય સાહેબ હું માનું છું કે આ ટેકનોલોજીનો ધાર્મિક સ્વીકાર છે જોવા હોય તો હું પુષ્કળ હકારાત્મક પાસા રજૂ કરી શકું અને એટલા માટે હું કહું આપણે ત્યાં અહીંયા પૂજ્ય બાપુ વધારી ગયા અને મોરારી બાપુ એ આધુનિક બધી જ બાબતોનો સ્વીકાર કરનારો માણસ છે એ કહે છે કે હું કોઈને સુધારવા નથી આવ્યો હું તો સૌનો સ્વીકાર કરવા આવ્યો છું એટલે મોરારી બાપુ પણ પોતાની કથામાં એવું કહે કે ભાઈ મોબાઈલ જરા ઉપર કરો અને બધા જ અંદર ટોર્ચ ચાલુ કરો આખો પંડાલની અંદર અંધારું હોય અને આખું બધા જ બેઠા બેઠા સાહેબ આરતી દીવાની કરો કે તમે ટોર્ચની કરો મહત્વનું નથી તમારા અંદરના ભાવથી કરો એ મહત્વનું છે એ ભાવ જો મને આ આપી શકતું હોય તો એ મારો ઈશ્વર છે